પરષોત્તમ રૂપાલા નિવેદનના પ્રત્યાઘાત સાબરકાંઠામાં પડ્યા. હિંમતનગરના એનજી સર્કલ ખાતે ક્ષત્રિય સમાજમાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને વખોડી કાઢ્યું છે, જેમાં જિલ્લાભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો એનજી સર્કલ ખાતે ઉમટ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. આજના રોજ હિંમતનગરમાં ક્ષત્રિય સમાજના તમામ યુવાનો એકઠા થઈને એક જ નિર્ણય છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. જે સમાજમાં જે અપશબ્દો બોલ્યો છે એ દયનીય છે અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ. આજે આવેદન પત્ર આપીને મારી એક જ માગણી છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, અને જો કદાચ રદ નહીં થાય તો સમાજ ભેગો થઈને આખરી રહેશે કે અમારે શું કરવું. છેલ્લે અમે બહિષ્કાર કરીશું. જય માતાજી. આજ રોજ ગુજરાત રાજ્ય સંકલન સમિતિના નિર્ણય મુજબ દરેક જિલ્લા મથકોએ રૂપાલાજીએ રાજપૂત સમાજની અસ્મિતાનું ખંડન થાય, બેન બેટીઓના ઉપર જે બોલ્યા છે એનો વિરોધ કરવા માટે દરેક જિલ્લા મથકે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. એ માટે ગુજરાત સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સભ્યો અહીંયા ભેગા થયા છે. હું આજે પણ રૂપાલાજી કરીને માનવાચક શબ્દ વાપરું છું. એ આપને હું કહેવા માગું છું કે રાજપૂતોનો ક્ષત્રિયનો સંસ્કાર છે કે મોટાની મર્યાદા અને સંસ્કારમાં રહીને રહેવું, પણ સાથે સાથે એ સંસ્કારના એ મર્યાદાના રાજપૂત ઉપર જો કોઈ આંગળી ચીધે તો એ સહન કરવાવાળો પણ આ સમાજ નથી. માટે આજે જે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે એનો સ્પષ્ટ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ એનું ખંડન કરે છે રૂપાલાજીના વાક્યનું. અને હવે પછી ગુજરાત રાજપૂત સંકલન સમિતિ જે પણ નિર્ણય કરશે તેનું સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય સમાજ એને સંપૂર્ણ ટેકો આપી આગળની નીતિ નક્કી કરવામાં આવશે. આજની માગણીમાં ગુજરાત રાજપૂત સંકલન સમિતિએ નિર્ણય કર્યો છે કે રૂપાલા સાહેબ જે રાજપૂતો માટે બોલ્યા છે એ માટે રૂપાલા સાહેબનું રાજકોટમાંથી નહીં ગુજરાતમાંથી એમને ટિકિટ રદ થવી જોઈએ, એ અમારી માગણી છે. માં મણિધરની અસીમ કૃપાથી મોગલધામ કબરાવ મધ્ય પરમ પૂજ્ય બાપુશ્રી મોગલકુળ ચારણ ઋષિના સાનિધ્યમાં પ્રાચીન પુરાતન અખંડ સનાતન શાશ્વત ધર્મનું સ્વરૂપ અને ચારણો ઋષિઓ દ્વારા ગવાયેલું શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞનું પઠન ચૈત્ર નવરાત્રિમાં પરમ પૂજ્ય બાપુશ્રી મોગલકુળ ચારણ ઋષિના આશીર્વચન અને વ્યાસપીઠ ઉપર ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ સિદ્ધાર્થજી મહારાજ કથાનું રસપાન કરાવશે. કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ 9/4/2024 થી કથા વિરામ ચૈત્ર સુદ નોમ બુધવાર રામનવમી તારીખ 17/4/2024. કથા શ્રવણ સમય સવારે 10 થી બપોરે 1:30 સુધી, તેમજ 10મા દિવસે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ એટલે કે તારીખ 18/4/2024 ચૈત્ર સુદ દસમ ગુરુવાર સવારે 10:30 કલાકથી તૃતીય સમૂહ લગ્નમાં 31 જેટલા યુગલો પ્રભુતામાં પગલાં માંડશે અને ચારણ ઋષિ બાપુ પિતા બની અને કન્યાદાન કરશે. વધુ વિગત માટે સંપર્ક 98257 48172 92 39 42 91